हेलो नमस्ते विद्यार्थी मित्रों, बस स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूं डॉक्टर सोनल आपसे हार्दिक स्वागत करू छु। अपने आज पेज नंबर 102 ऊपर अपने कक्षा में प्रश्न नंबर 7 આપ્યો છે, ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। અહીંયા આપણે જે ઘટના ક્રમ પ્રમાણે ગોઠવવાનું કીધું છે એ કરવાનું છે, પણ એ કોના આધારે? તો કે અહીંયા આપણે પહેલા પેરેગ્રાફ જે આપેલો હતો એના આધારે, તો હું પેરેગ્રાફ વાંચું છું પછી આપણે એના ઉપર લખીશું। રશિમને બાત કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા। સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી, તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી। તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી। બધા બાળકોની નજર ડીશમાંથી લંબચોરસ વસ્તુ પર હતી, તેને કારણે મોઢામાં પાણી આવતું બાળકો રોકવાનો પ્રયત્ન કરતા હતા। સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી, એટલામાં નાના નાના પગલા ભરતો રશિમ આવ્યો। રસીમ ઉમેરતા બાળકોની સંખ્યા 28 પહોંચી। હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવા બેસવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી। હવે આપણે આને ક્રમમાં ગોઠવવાનું છે। સૌપ્રથમ શું આવશે? સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી, એ નંબર 1। પછી બીજું વાક્ય શું આવશે? તો કે બધા બાળકોના મોઢામાં છે ને પાણી આવતું ને, એ નંબર આવશે 2। પછી સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, એ નંબર 3। પછી રસીમ આવ્યો, એ નંબર 4। અને રસીમ સિવાયના બધાને હવે નિરાશ થઈ, એમાં આવશે નંબર 5। તો આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવતા જવાનું છે। તો તમે પણ તમારી જે આ બુક છે એની અંદર આ ક્રમ વ્યવસ્થિત પણે પહેલા પેરેગ્રાફ વાંચો, પછી સમજો અને લખવાનો પ્રયત્ન કરજો। ત્યારબાદ આપણે કીધું છે મોટેથી વાંચો, તો અહીંયા એક આપણે પેરેગ્રાફ મતલબ એક વાર્તિક જોવા આપેલું છે। ચકલી ડાળે બેઠી હતી, ચક્કા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી। હવે અહીંયા આપણને કેવું સરસ એક નાનકડું એવું બાળગીત આપ્યું છે। ત્યારબાદ એક જોક્સ આપેલો છે જે તમે વાંચજો। હવે અહીંયા આપણે છે ને આ પાઠ હવે પૂરો થાય છે, એના પછી હવે 7મા પાઠથી શરૂઆત કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। થેન્ક યુ।